આજે આપણે ધોરણ 7 માં વિષય ગણિત ચેપ્ટર નંબર 9 એટલે કે સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું, જેમાં આજે આપણે નીચેનામાંથી કઈ સમય સંખ્યા મોટી છે તે જણાવો, એટલે કે આપણે બે સમય સંખ્યા આપેલી છે કે બંને સમય સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે તે આપણે જણાવવાનું છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ આપણે પૂર્ણ સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યા કે અપૂર્ણાંક સંખ્યા જો આપેલી હોય તો ડાયરેક્ટ આપણે તેની સરખામણી કરી શકીએ, પણ સમય સંખ્યામાં આપણે જાણીએ છીએ કે અંશ અને છેદવાળી રકમ હોય એટલે ડાયરેક્ટ આપણે સરખામણી કરી શકીએ નહીં, એટલે કે ડાયરેક્ટ રકમને જોતા આપણે ન ખબર પડે કે બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે કે નાની સંખ્યા કઈ છે. તો તેના માટે આપણે ગણતરી કરવી પડે. તો ગણતરી કરવા માટે આપણા એક નિયમ છે કે કોઈ પણ સમય સંખ્યાની જો ગણતરી કરવી હોય, સરખામણી કરવી હોય તો શું કરવું પડે, તો કે તેનું પહેલું કામ એ કરવું પડે કે બંને સમય સંખ્યાના છેદને સરખા કરો. જો બંને સમય સંખ્યાના છેદ સરખા થઈ જાય તો કોઈ પણ આપણે સમય સંખ્યાની સરખામણી કરી શકીએ. એટલે કે પહેલા દાખલામાં આપણે જોઈએ તો બે સમય સંખ્યા કઈ કઈ, તો કે 2/3 અને 5/2. તો બે સમય સંખ્યા છે, આ બે માંથી કઈ સમય સંખ્યા મોટી છે તે આપણે જાણવાનું છે. તો ડાયરેક્ટ જોતા આપણે ખબર પડે નહીં, તેના માટે ગણતરી કરવી પડે. તો ગણતરી કઈ રીતે કરશો, તો પહેલું કામ કે બંને સમય સંખ્યાના છેદને સરખા કરો. તો 3 અને 2 છે અહીંયા બે માંથી સરખી રકમ થઈ જાય, 5/5 થાય એટલે 10/10, 15/15 એવી રીતે બચો. ટૂંકમાં છેદમાં બંનેની રકમ સરખી થવી જોઈએ. તો બંનેમાં છેદની રકમ સરખી કરવા માટે આપણે લસા લેવો પડે, એટલે કે બંને સંખ્યાનો લસા લેવો પડે જેથી બંને સંખ્યા સમ છે. જે એના માટે સૌ પ્રથમ આપણે છેલ્લી સંખ્યા તો કે 2/3. તો બંને સંખ્યાનો લસા લે 3 ને 6, એટલે કે છેદમાં 6 ખાવા લીધું. 6 કરવા માટે શું કરવું પડે, તો કે 3 ને આપણે 2 વડે ભાગવા પડે. તો નીચે તમે 2 વડે ભાગો તો જે સંખ્યા વડે ભાગાય એ સંખ્યાને આપણે અંશમાં પણ ભાગવા પડે, એટલે કે થાય શું કે 2 જો ઉડાડી દે તો જોડી જાવ પડી જાય રકમ 2/3. આવો આપણે શું કામ કર્યું, તો કે આપણે સરખામણી કરવી છે, એટલે કે છેદ સરખા કરવા છે, એટલે ઉપર અને નીચે સંખ્યા વડે ભાગ્યા. બંને નો લસાઅ 3 × 6, એટલે કે 3 × 6 કરવા હોય તો 3 ને 2 વડે ભાગવા. જવાબ થઈ જાય 2/4 × 3/6. તો પહેલી રકમ મળી ગયો. એ જ રીતના આપણે બાજુમાં બીજી રકમ શોધીશું, 5/2 છે. પણ 2 માંથી 6 કરવા હોય તો 2 ને કેટલા વડે ગુણવા પડે, તો કે 3 વડે ગુણવા પડે. છેદમાં જે સંખ્યા વડે ગુણ્યા એ સંખ્યા વડે અંશમાં પણ ગુણવા પડે, તો થઈ જાય 5/15, 2/6. હવે રકમ જોતા આપણે જણાય છે મોટા આપણે લખી શકીએ. અંશમાં 4/15 મોટી સંખ્યા હોય, જે આ સમય સંખ્યા રહે એ આ સમય સંખ્યા કરતા કેવી છે, મોટી. આપણે લખી શકીએ કે 4/6 લેસ ધેન 15/6. આપણે લેસ ધેન નો મતલબ જાણીએ છીએ કે 2/5 સંખ્યા મોટી, બીજો દાખલો જોઈએ. -5/6 અને બીજી સંખ્યા છે -4/3. તો આમાં પણ શું કરશો, પેલું કામ તો કે બંને સમય સંખ્યાને છમ સદી બનાવીશું, એટલે કે બંનેના છેદને કરવા પડે સરખા. બંનેના છેદને સરખા કરવા હોય તો બંને છેદના લેવો પડે લસાઅ, એટલે કે બંનેનો છેદ થયો હોય સરખા. સંખ્યા -5/6. હવે અહીંયા 6 છે, અહીંયા 3 છે. આપણે જાણીએ છીએ કે 3 અને 2 વિશેનો શું છે અવયવ, તો 6 માં કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી. 3 ને આપણે 2 વડે ગુણી તો 3 માંથી મળી જાય 6. તો પહેલી સંખ્યાને એમનો રાખશું, બીજી સંખ્યામાં ફેરફાર થશે. હવે અહીંયા 6 છે, અહીંયા 3 છે, તો 3 ને કેટલા વડે
માટે બંનેના અંશનો અભ્યાસ કરીશું. એક છે -5 અને એક છે -8. તો આપણે જાણીએ છીએ કે જેમ માઇનસમાં સંખ્યા મોટી એમ સંખ્યા કેવી કહેવાય? નાની. આ -5 છે અને આ -8 છે, તો બંનેમાંથી મોટી સંખ્યા કઈ? તો મોટી સંખ્યા થાય -5. કેમ કે માઇનસ સંખ્યામાં કેવું ઊંધું, આપણે સંખ્યા એકમાં જોઈએ કે 0 ની ડાબી બાજુ બધી બે સંખ્યા આવે, તો કે ઋણ સંખ્યા 0 થી જમણી બાજુ બધી ધન સંખ્યા. તો -5 જ્યારે -8 કરતા મોટી સંખ્યા છે, કારણ કે આ સંખ્યા કેવી છે? ઋણ સંખ્યા છે, તેથી કહેવાય. તો આપણે લખી શકીએ કે -5/6 ગ્રેટર ધેન -8/6, એટલે કે આ સંખ્યા કરતા સંખ્યા મોટી છે. તો આ સંખ્યા કઈ? તો કે -5/6 એ -4/3 કરતા મોટી સંખ્યા છે. તો આપણે લખી શકીએ કે -5/6 એ મોટી સંખ્યા. આ રીતના આપણે દાખલા નંબર 3 જોઈએ, તો કે -5/4 -3. આપણે જાણીએ છીએ કે સમય સંખ્યામાં અંશમાં માઇનસ આવે કોઈ કે છેદમાં, જેનાથી રકમમાં કાંઈ ફેર પડે નહીં. પહેલું કામ તો કે બંને સમય સંખ્યાના છેદ સરખા કરવા પડે, તો -5/4 છેદ સરખા કરવા તો બંને કરવા પડે 10, 4 કરીને 12, અને 12 કરવા તો બંને કરવા પડે 3 પડે, તો એકમ 3, તો 3 કરીને 9 કેવા તો માઇનસ છેદમાં 4 કરીને 12. બાજુમાં 2/3 -3, હવે અહીંયા 12 કરવા હોય તો 3 અને 4 વડે ગુણવા પડે, એ રીતે અંશમાં પણ 4. આનું સાદુરૂપ થાય છે 4 × 8, 4 × 12 કેવા -. હવે સમય સંખ્યા જોતા જણાય છે અહીંયા 12 અને અહીંયા 12, પણ આ માઇનસ નીચે હોય કાંઈ ઉપર હોય એનાથી કાંઈ ફરક પડશે નહીં, એટલે છેદ 2ના સરખા થઈ ગયા. તો અંશમાં જે સંખ્યા મોટી તે સંખ્યા મોટી કહેવાય, એટલે કે આપણે આ માઇનસ અહીંયા આગળ લઈ ગયા, આ માઇનસ ની ઉપર આપણે ક્યાં લઈ ગયા આગળ, જેથી તમને જોવામાં મુશ્કેલી પડે નહીં. આ બે માઇનસ ક્યાં છે? 12. હવે અહીંયા 9 છે અને અહીંયા 8 છે, તો બે મને બંનેમાંથી મોટી સંખ્યા કઈ કહેવાય? જોતા જણાય છે કે 9 મોટા છે, પણ સંખ્યા માઇનસ વાળી છે. તો જ્યારે આપણે જોયું કે માઇનસ સંખ્યા મોટી સંખ્યા કેવી રીતે જ્યારે નાની, એટલે કે આ બંનેમાંથી મોટી સંખ્યા કહેવાય છે 8/12. આપણે લખી શકીએ -9/12 -8/12. આ ઓકે, કારણ કે બંને સંખ્યા કેવી છે? ઋણ. તો ઋણમાં આપણે જાણીએ છીએ કે એમ સંખ્યા મોટી એમ સંખ્યા નાની, તેથી આપણે કહી શકીએ કે આ સંખ્યા મોટી છે. તો આ સંખ્યા કઈ? તો કે 2/3 -3. તો 2/3 -3 મોટી સંખ્યા છે. ત્યાર પછી દાખલા નંબર 4 જોઈએ, તો એમાં રકમ જોતા આપણે થોડી અલગ લાગશે. અત્યારે લગ્નના દાખલા ગણ્યા, અત્યારે લગ્નના દાખલામાં ખાલી અંશ અને છેદ વડે, ત્યાર પછી છેલ્લા દાખલામાં આપણે કેવી મિશ્ર સંખ્યા આપેલી છે કે 3 × 2/3, એટલે કે 3 સંખ્યા સમાન છે. તો આ રીતના મિશ્ર સંખ્યા માહિતી હોય તો એનું સરખામણી કરવા માટે સૌ પ્રથમ કાર્ય કરવું પડે મિશ્રમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવવી પડે. તો સાદા અપૂર્ણાંકમાં મિશ્રમાંથી કઈ રીતે ફેરવી શકીએ? તો આપણે જાણીએ છીએ કે આ બંને સંખ્યાનો ગુણાકાર અને એમાં આ સંખ્યા ઉમેરવી પડે. તો 7 × 21, 21માં 2 નાખી દો 23, છેદમાં જે સંખ્યા હોય તેમાં જશે આગળ માઇનસ ની છે. ફરીથી જોઈએ આ મિશ્ર સંખ્યામાંથી સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવા? તો કે આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો, 7 × 21, અને અંશવાળી સંખ્યા 21માં ઉમેરી તો થઈ જાય 23, છેદમાં જે સંખ્યા હોય તે લખી નાખો, એટલે કે 7. એ જ રીતના બાજુની સંખ્યાનું કરશો, હવે 5 × 15, 15 × 4 રાખી દો 19, છેદમાં 5, આગળ માઇનસની નિશાની. હવે બંને સંખ્યા કેવી થઈ ગઈ? તો કે અપૂર્ણાંક કેવી થઈ ગઈ? સમય સંખ્યા જેમાંથી આ મિશ્ર સંખ્યા નીકળી. તો હવે પહેલું કામ કરવું પડે બંનેના છેદ સરખા કરવા. તો છેદ સરખા કરવા તો આપણે લોગ પડે બંનેનો લસાઅ. તો બંનેનો લસાઅ કેટલો આવે? તો કે 7 × 35. -23/7, અહીંયા 35 કરવા હોય તો 5 વડે ગુણવા પડે, 5 × 3 = 5. હવે આ બંને સંખ્યાનો ગુણાકાર કરીએ તો 5 × 15 = 5 નો 11, 5 × 10 = 11. એમના 7 × 35, આગળ માઇનસ નિશાની એમ એમ રહેશે. ત્યાર પછી બીજી સંખ્યા જોઈએ આપણે, તો -19/5, છેદ 35 કેવો હોય તો આને ગુણવા પડે 7 વડે, 5 × 7 વડે, બંનેનો ગુણાકાર કેટલો થશે?
सात नंबर ने अपने से अगरो सात गुजरात सात में छो ना कि थई जाय ते सात ने छो ते आगे माइनस ने से नियम नो तो ना से सात को चुने अब ये बने ना छेद सरका थई गया तो अंश ની સંખ્યા જોવાની રહી અહીંયા છે 115 અહીંયા છે 133 તો બંને માંથી મોટી સંખ્યા કઈ છે તો કે મોટી સંખ્યા ઋણ સંખ્યા જેમ ઋણમાં મોટી સંખ્યા આવી છે તે કહેવાય નાની એટલે કે 115 ની સંખ્યા કેવી રીતે આના બધા મોટી આપણે અહીંયા કહી શકીએ માઈનસ 115 છેદમાં 35 લેસ ધેન 133 ના છેદમાં 35 એટલે કે આ સંખ્યા મોટી થઈ તો આ સંખ્યા એટલે કઈ સંખ્યા તો કે -3 2 ના છેદમાં 7 એ સંખ્યા મોટી સંખ્યા છે -3 2 ના છેદમાં 7 સરખામણી તેના છે સરખા કરીને મેળવી શકીએ.